લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર. કોંગ્રેસના સિનિયર નેતાઓને લડાવી શકે છે ચૂંટણી. રાહુલ ગાંધીએ હાઈકમાન્ડને સિનિયર નેતાને લડાવવા સૂચન કર્યું છે. સિનિયર નેતાના ચહેરા પર કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે. 5થી વધુ સિનિયર નેતાઓને લડાવી શકે છે ચૂંટણી. અર્જુન મોઢવાડાને કોંગ્રેસ લડાવી શકે છે ચૂંટણી, જ્યારે શૈલેષ પરમાર, અમિત ચાવડા, પરેશ ધાનાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી. જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલના નામની પણ ચર્ચા છે. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, હવે મોટા નેતાઓ, સિનિયર નેતાઓ જ ક્યાં કોંગ્રેસની નૈયા પાર કરાવે તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસની કથળતી હાલત અને એમાં મોટા નેતાઓ, સિનિયર નેતાઓને લોકસભા લડાવવાની ચર્ચા, કયા કયા નામ ચર્ચામાં છે? બિલકુલ પ્રીતિ, 2024 લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ સમાન છે, કારણ કે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી કશું જ મતલબ એક પણ ટિકિટ જીતી નથી શક્યું તેવામાં હવે 2024 લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ગુજરાત લોકસભામાં કંઈક સારું પરિણામ આવે તે માટે હવે કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણી લડવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશભરમાં જે સિનિયર નેતાઓ તેમજ મુખ્યમંત્રી પદના દાવેદારો છે તેવા ઉમેદવારોને પણ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ હાલ સિનિયર દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ કરી રહ્યું તેવું લાગી રહ્યું છે. અને આ જ કારણથી હવે ગુજરાતના સિનિયર નેતાઓને પણ સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દે. જો નેતાઓની વાત કરવામાં આવે તો શૈલેષ પરમાર ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે, અમિત ચાવડા મોટા નેતા છે, પરેશ ધાનાણી સૌરાષ્ટ્રના મોટા નેતા છે, જગદીશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો જગદીશ ઠાકોર હાલ ઉત્તર ગુજરાતની પાટણ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ સાથે સિદ્ધાર્થ પટેલ કે જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, અર્જુન મોઢવાડિયા જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે આવા સિનિયર નેતાઓને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવા માટેની સૂચન આપ્યું છે. સાથે જ આગામી દિવસોમાં દિલ્હી હાઈકમાન્ડ સાથે તેની બેઠક પણ કરવામાં આવશે અને કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડાવી તે બાબતેની ચર્ચા કરવામાં આવશે. અને આગામી દિવસોમાં ચોક્કસથી આ સિનિયર નેતાઓ છે તે લોકસભાની ચૂંટણી લડે તો તેમાં નવાઈ નથી. બિલકુલ, આભાર તમામ વિગતો માટે પ્રતિક.